નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલો છે ધાર્મિક સામાજિક જાગૃતિ, તેના વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે એ જ પાઠમાં સ્વાધ્યાય પોથીમાં વર્ક કરીશું. તો જુઓ, તમારી પાસે સ્વાધ્યાય પોથી છે સામાજિક વિજ્ઞાનની, એમાં પેજ નંબર 3 પર આવી જાઓ કે જ્યાં આપણને પહેલો પાઠ આપેલો છે એનો પહેલો ક્વેશ્ચન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે જુઓ, પહેલો વિકલ્પ છે, 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા? 19મી સદીની વાત થઈ છે અહીંયા, કે ભારતમાં જ્યારે સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થયા હતા તો એમાં એના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા, પ્રથમ વ્યક્તિ કોણ હતા એવા કે જે આંદોલનમાં જોડાયેલા હતા? તો કે દયાનંદ સરસ્વતી હતા, સ્વામી વિવેકાનંદ હતા, રાજા રામમોહન રાય હતા, કે પછી જ્યોતિબા ફૂલે હતા? યાદ કરો મિત્રો, કોણ હતા? રાજા રામમોહન રાય. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ઓપ્શન સી. ત્યાર પછી જુઓ, બીજો એમસીક્યુ છે, ઈસવીસન 1821માં રાજા રામમોહન રાયે બંગાળી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. રાજા રામમોહન રાયની જ વાત થઈ છે અહીંયા. 1821માં એણે કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? મીરાત ઉલ અખબાર, સુબોધ પત્રિકા, વંદે માતરમ, કે પછી સંવાદ કૌમુદી? કયું હતું મિત્રો? સંવાદ કૌમુદી. તો આપણે અહીંયા લખીશું બોક્સમાં ડી. ત્યાર પછી જુઓ, રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ખાલી જગ્યામાં કરી હતી. રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના જે કરેલી હતી, બરોબર, એ કયા વર્ષમાં કરેલી હતી? તો કે ઈસવીસન 1821માં, 1822માં, 1828માં, કે પછી 1829માં? ક્યારે કરી હતી મિત્રો? તો કે 1828માં. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન સી. ત્યાર પછી જુઓ, ચોથો એમસીક્યુ છે, દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? દયાનંદ સરસ્વતીએ કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? તો કે સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, રામકૃષ્ણ પરમહંસ, કે પછી સ્વામી વિરજાનંદ? કોની પાસે કર્યો હતો? યાદ કરો મિત્રો, સ્વામી વિરજાનંદ પાસે, કારણ કે અહીંયા દયાનંદ સરસ્વતીની વાત થાય છે. તો ઓપ્શન ડી. હવે દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? સત્ય પ્રકાશ, આર્ય પ્રકાશ, સત્યાર્થ પ્રકાશ, કે પછી વેદ પ્રકાશ? શું આવશે જવાબ? હા, વેરી ગુડ, સત્યાર્થ પ્રકાશ, ઓપ્શન સી. હવે જુઓ આગળ, છઠ્ઠા નંબરનો એમસીક્યુ છે, દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કરતા? હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, કે પછી સંસ્કૃત? તો કયો જવાબ આવશે? હા, હિન્દી. તો અહીંયા લખીશું આપણે ઓપ્શન એ. ત્યાર પછી જુઓ, 7મા નંબરનો એમસીક્યુ છે, કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી કોણ હતા? દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, કે પછી રામકૃષ્ણ પરમહંસ? શું જવાબ આવશે મિત્રો? રામકૃષ્ણ પરમહંસ. તો અહીંયા લખીશું આપણે ઓપ્શન ડી. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? વિવેક દત્ત, રવિન્દ્રનાથ દત્ત, નરેશનાથ દત્ત, કે પછી નરેન્દ્રનાથ દત્ત? શું જવાબ આવશે? સ્વામી વિવેકાનંદનું મૂળ નામ, યાદ કરો, નરેન્દ્રનાથ દત્ત. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન ડી. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? અહીંયા સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ પૂછ્યું છે, તો રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિરજાનંદ, દયાનંદ સરસ્વતી, કે પછી રાજા રામમોહન રાય? શું હતું સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ? રામકૃષ્ણ પરમહંસ. તો અહીંયા શું જવાબ આવશે? ઓપ્શન એ. ત્યાર પછી જુઓ, 10મા નંબરનો એમસીક્યુ છે, સૈયદ અહમદ ખાને અને શરિયતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું? નવાબી, શુદ્ધિ, ઇન્કલાબી, કે પછી વહાબી? શું જવાબ આવશે? વહાબી, કારણ કે તેઓએ વહાબી આંદોલન ચલાવ્યું હતું. ત્યાર પછી જુઓ, 11મા નંબરનો એમસીક્યુ છે,
શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ખાલી જગ્યામાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? લુધિયાનામાં, ચંદીગઢ, પટિયાલા કે પછી અમૃતસર? શું જવાબ આવશે મિત્રો? અમૃતસર. તો ઓપ્શન ડી. હવે જુઓ, 12મા નંબરનો એમસીક્યુ છે, કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો હતો? કોણે એવા પ્રયાસો કર્યા હતા કે આ કાયદો ઘડવા માટે ઘણી બધી મહેનત કરી હતી, ઘણા પ્રયાસો કર્યા હતા અને જેના લીધે આ કાયદો ઘડાયો હતો? બહેરામજી મલબારી, મહર્ષિ કરવેના, કે આર કામાના કે પછી દાદાભાઈ નવરોજીના? તો શું જવાબ આવશે? બહેરામજી મલબારી. ઓપ્શન એ. ત્યાર પછી જુઓ, 13મા નંબરનો એમસીક્યુ છે, જ્યોતિબા ફૂલે ખાલી જગ્યાના જાણીતા સમાજ સુધારક હતા. જ્યોતિબા ફૂલે ક્યાં રાજ્યના હતા? યાદ કરો તો મહારાષ્ટ્રના હતા, ગુજરાત, કર્ણાટક કે પછી આંધ્રપ્રદેશ? હા, વેરી ગુડ, ક્યાંના હતા? મહારાષ્ટ્રના. તો ઓપ્શન આવશે એ. ત્યાર પછી જુઓ, 14મા નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 1857માં પુણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, જ્યોતિબા ફૂલે, ન્યાયમૂર્તિ રાનડે કે પછી વિનોબા ભાવે? કોણે કરી હતી? તો કે જ્યોતિબા ફૂલે. તો અહીંયા લખીશું આપણે ઓપ્શન બી. ત્યાર પછી જુઓ, અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી હતી? મિત્રો યાદ કરો, આપણે ચર્ચા કરી ગયા કે અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોણ હતા? વિનોબા ભાવે, જ્યોતિબા ફૂલે, ગાંધીજી કે પછી ઠક્કર બાપા? કોણ હતા? ઠક્કર બાપા. તો અહીંયા આવશે ઓપ્શન ડી. હવે જુઓ પ્રશ્ન બે, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જુઓ પહેલી ખાલી જગ્યા, રાજા રામમોહન રાયે ઈસવીસન 1822માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું. તો યાદ કરો મિત્રો, રાજા રામમોહન રાય 1822ની વાત કરવામાં આવી છે અને ફારસી ભાષા. તો શું જવાબ આવશે? મીરાત ઉલ અખબાર. ત્યાર પછી જુઓ, રાજા રામમોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. ક્યાં કરી હતી? તો કે કોલકાતામાં. તો જવાબ આવશે કોલકાતા. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. કોણે નાખ્યો હતો? તો કે રાજા રામમોહન રાયે. તો અહીંયા આવશે રાજા રામ મોહન રાયે. ત્યાર પછી જુઓ, દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો હતો. કેટલા વર્ષ સુધી કર્યો હતો? તો કે 15 વર્ષ સુધી. હવે જુઓ 5મા નંબરનો એમસીક્યુ, ખાલી જગ્યા આર્ય સમાજના સ્થાપક હતા. હવે કોણ હતું આર્ય સમાજના સ્થાપક? તો કે દયાનંદ સરસ્વતી. તો આપણે એ લખીશું દયાનંદ સરસ્વતી. છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જુઓ, આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે ખાલી જગ્યા શરૂ કરી હતી. હવે યાદ કરો, કઈ ચળવળ શરૂ કરી હતી? આર્ય સમાજે ધર્માંતર પામેલા એટલે કે બીજા ધર્મમાં ગયેલા જે હિન્દુઓ હતા એને પાછા હિન્દુ ધર્મ લાવવા માટે શુદ્ધિ ચળવળ. કઈ ચળવળ હતી? શુદ્ધિ ચળવળ. ખાલી જગ્યા બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. કોણ હતા? હા, રામકૃષ્ણ પરમહંસ. તો લખો અહીંયા રામકૃષ્ણ પરમહંસ. આઠમા નંબરનો છે, સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યામાં યોજાયેલ અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. હવે યાદ કરો મિત્રો, ક્યાં એવી વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ હતી કે જ્યાં સ્વામી વિવેકાનંદે હાજરી આપી હતી? તો કે શિકાગોમાં, અમેરિકાનું જે શિકાગો આવેલું છે ત્યાં. નવમા નંબરની ખાલી જગ્યા છે, ખાલી જગ્યાનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના ક્ષામરપુકુર નહીં પણ કામરપુકુર ગામમાં થયો હતો.
तो कोनो थयो तो रामकृष्ण परमहंसनो, तो अहीं लखो रामकृष्ण परमहंस। दसमा नंबर नी खाली जग्या छे सर सैयद अहमद खान नो जन्म खाली जग्या कुटुंब मां थयो हतो, कया कुटुंब मां थयो हतो, तो के उमराव कुटुंब मां, उमराव। सर सैयद अहमद खाने ईस्वीसन 1870 मां खाली जग्या नामनु सामयिक शुरू कर्युं हतुं। सामयिक एटले समाचार पत्र। कयुं हतुं तो के तहजीब उल अखलाक, लखो तहजीब, तहजीब उल अखलाक, तहजीब उल अखलाक। त्यार पछी जुओ जनसेवा एज प्रभु सेवा सूत्रनो अमल खाली जग्याए कर्यो हतो, कोणे कर्यो हतो, तो के रामकृष्ण मिशन मठे, तो लखो रामकृष्ण मिशन मठे कर्यो हतो। पारसी युवानोए धर्म अने समाजनी सुधारणा माटे ईस्वीसन 1851 खाली जग्यानी स्थापना करी, कई संस्थानी स्थापना करी थी, तो के रहनुमा ई मजदयरबन, तो लखो रहनुमा ई मजदयरबन। त्यार पछी जुओ 14 नंबरनी खाली जग्या छे राष्ट्रगोस्तर नामनुं सामयिक खाली जग्याए शरू कर्युं, कोणे कर्युं हतुं, तो के रहनुमाई मजदयरामनी जे संस्था हती तेमणे ज, तो अहींया पण ए ज जवाब आवशे रहनुमा ई मजदयरबन। हवे जुओ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, એમાં આપેલા છે આપણને ખરા ખોટા। હવે ખરા ખોટાની અંદર પહેલું વાક્ય છે રાજા રામમોહન રાયે સતી પ્રથાની તરફેણમાં ઝુંબેશ ચલાવી હતી, બરાબર, સતી પ્રથાની તરફેણમાં ઝુંબેશ ચલાવી હતી। જો અહીંયા ખાસ યાદ રાખજો, સતી પ્રથા જે આપણે એ સમયે જેવો રિવાજ હતો કે પાછી સતી લોકો જે છે એમાં એવો રિવાજ પ્રચરેલો હતો કે કોઈનો પતિ મૃત્યુ પામી જાય તો એના જે પત્ની છે એને સતી થઈ જવું પડતું હતું, તો એની તરફેણમાં રાજા રામમોહન રાયે ઝુંબેશ ચલાવી હતી, તો કે ના, એના વિરોધમાં ચલાવી હતી। કેમાં ચલાવી હતી? એના વિરોધમાં, તરફેણ એટલે એની તરફ, તો સતી પ્રથાની વિરોધમાં રાજા રામમોહન રાયે ઝુંબેશ ચલાવી હતી, એટલે આ વાક્ય કેવું બનશે? ખોટું। બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો, કેવું બન, આ વાક્ય કેવું બનશે? સાચું, કારણ કે બ્રહ્મો સમાજે ઘણા બધા એવા કાર્ય કર્યા હતા કે હિન્દુ સમાજની દ્રષ્ટિમાં બદલાવ આવી ગયો, ઘણો બધો એમાં ફેરફાર આવી ગયો હતો। દયાનંદ સરસ્વતીએ નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની ઉપયોગિતા સમજાઈ ગઈ હતી, તો અહીંયા આ વાક્ય બનશે ખોટું। દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો, આ વાક્ય સાચું છે, કારણ કે તેમણે ખરેખરમાં ગૃહત્યાગ કર્યો જ હતો। દયાનંદ સરસ્વતીએ લોકોને એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો, આ વાક્ય કેવું બનશે? સાચું। રામકૃષ્ણ પરમહંસને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો, તો આ વાક્ય કેવું છે? જુઓ ફરીથી, રામકૃષ્ણ પરમહંસ જે છે એને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો, તો આ વાક્ય છે સાચું। સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજ સ્થાપી હતી, તો આ વાક્ય છે સાચું। દાદાભાઈ નવરોજી શિરોમણી સમિતિના અગ્રણી નેતા હતા, આ વાક્ય કેવું બનશે? ખોટું। પારસી આગેવાન કે આર કામાએ સ્ત્રી ઉન્નતિના પ્રચાર પર ભાર મૂક્યો હતો, આ વાક્ય ખોટું। ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી, આ વાક્ય કેવું બનશે? સાચું, કારણ કે ઠક્કર બાપાએ જ એની સ્થાપના કરી હતી। હવે જુઓ પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો। અવિભાગ છે, બ વિભાગ છે અને જવાબનો વિભાગ છે, તો અવિભાગની અંદર જુઓ પહેલા બ્રહ્મ સમાજ,
तो ब्रह्मो समाज छे ए कोण ए स्थापना कोणे करी हती तो के राजा राममोहन राय એટલે અહીંયા આવશે ઓપ્શન ઈ બીજાની સામે શું આવશે આર્ય સમાજ તો આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી દયાનંદ સરસ્વતીએ તો અહીંયા આવશે ઓપ્શન એ રામકૃષ્ણ મિશનની સાથે કોણ સંકળાયેલું છે એની સ્થાપના કોણે કરી હતી તો કે સ્વામી વિવેકાનંદે તો અહીંયા બી વહાબી આંદોલન હવે વહાબી આંદોલન કોણે ચલાવ્યું હતું તો કે સૈયદ અહમદ ખાન અને શરિયતુલ્લાહ તો અહીંયા આવશે ઓપ્શન સી અને પંચમહાલ ભીલ સેવા મંડળ ની સ્થાપના હમણાં જ આપણે જોયું કે ઠક્કર બાપાએ કરી હતી એટલે અહીંયા આવશે બી હવે જુઓ પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો 19મી સદીમાં ભારતીય સમાજમાં કેવા અનિષ્ટો પ્રવર્તા હતા હવે કયા કયા એવા અનિષ્ટો હતા કે 19મી સદીની અંદર ભારતીય સમાજમાં ખૂબ વ્યાપી ગયેલા હતા તો કે લખો 19મી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટો પ્રવર્તતા હતા ત્યાર પછી જુઓ બીજો ક્વેશ્ચન છે આઝાદી પહેલા ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા અહીંયા 19મી સદીની વાત કરી છે અહીંયા આઝાદી પહેલાની વાત કરી છે તો લખો આઝાદી પહેલા ભારતીય સમાજમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ એટલે કે મનાઈ નિષેધ વગેરે જેવા કુરિવાજો પ્રચલિત હતા રાજા રામમોહન રાયનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો લખો રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો ત્યાર પછી જુઓ ચોથા નંબરનો પ્રશ્ન છે કઈ ઘટનાએ રાજા રામમોહન રાય પર ઘેરી અસર કરી હવે કઈ ઘટના એવી હતી તો કે તેમના ભાભી છે એ સતી થઈ ગયા હતા અને એ રાજા રામમોહન રાયને એનો ખ્યાલ આવતા એ ઘટના પર એના રાજા રામમોહન રાય પર એ ઘટનાએ ઘેરી અસર કરી તો લખો રાજા રામમોહન રાયે રાજા રામમોહન રાયના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા આ ઘટનાએ રાજા રામમોહન રાય પર ઘેરી અસર
करी। त्यार पछी जुओ पांचमा नंबर नो प्रश्न छे, राजा राममोहन राय क्या क्या कुरिवाजोनो उग्र विरोध कर्यो अने ए माटे आंदोलनो चलाव्या। तो के लखो राजा राममोहन राय, राजा राममोहन राय सती प्रथा, बाळ लग्न, ज्ञाति प्रथा, दीकरीने जन्मताज दूध पीती करवानो रिवाज वगैरे कुरिवाजो पर वगैरे कुरिवाजोनो सॉरी उग्र विरोध कर्यो अने आंदोलनो चलाव्या। ત્યાર પછી જુઓ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, રાજા રામમોહન રાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી? તો લખો રાજા રામમોહન રાયે અખબારી સ્વાતંત્ર, ત્યાર પછી વાણી સ્વાતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર, બીજું તો કે કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની અથવા તો ભલામણો બ્રિટિશ સરકારને કરી। સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અને કોણે ઘડ્યો? તો કે 1819માં લોર્ડ વિલિયમ બેન્ટિકે। લખો સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ઘડ્યો। હવે જુઓ આઠમા નંબરનો પ્રશ્ન છે, રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ કોણે ક્યારે અને શા માટે મોકલ્યા હતા? તો કે દિલ્હીના બાદશાહ છે તેમણે એના એક અંગત કેસ માટે મોકલ્યા હતા। તો લખો દિલ્હીના મુઘલ બાદશાહે પોતાની જાગીરી હક માટે હક અંગેના કેસ માટે ઈસવીસન 1830માં રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા। ત્યાર પછી નવમા નંબરનો પ્રશ્ન છે, રાજા રામમોહન રાયનું અવસાન ક્યારે અને ક્યાં થયું? તો કે 1833માં બ્રિસ્ટોલ ખાતે। તો લખો રાજા રામમોહન રાયનું અવસાન
अवसान ईस्वीसन 1833 में इंग्लैंड में ब्रिस्टोल खाते थयुं हतुं। त्यार पछी जुओ दसमा नंबर नो प्रश्न छे, स्वामी दयानंद सरस्वती नो जन्म क्या थयो हतो? तो के मोरबी पासे आवेला टंकारा गाम मा। तो लखो, स्वामी दयानंद सरस्वती नो जन्म सौराष्ट्र मा मोरबी पासे आवेला टंकारा गाम मा थयो हतो। आर्य समाज की स्थापना कोणे अने क्यारे करी हती? तो के आर्य समाज की स्थापना दयानंद सरस्वती 1875 मा करी हती। तो लखो, आर्य समाज की स्थापना दयानंद सरस्वतीए ईस्वीसन 1875 मा करी हती। त्यार पछी जुओ 12 नंबर नो प्रश्न छे, स्वामी दयानंद सरस्वती ना अवसान पछी आर्य समाज नी प्रवृत्तिओ चालू राखवानुं कार्य कोणे कोणे कर्युं हतुं? तो के पंडित गुरुदत्त, लाला हंसराज, लाला लजपत राय वगैरे। तो लखो, स्वामी दयानंद सरस्वती ना अवसान पछी लाला हंसराज पंडित गुरुदत्त लाला लजपतराय वगैरे प्रवृत्तिओ चालू राखी। त्यार पछी जुओ 13 नंबर नो प्रश्न छे, कांगड़ी गुरुकुल नी स्थापना कोणे क्यारे अने क्या करी? तो के श्रद्धानंदे अने हरद्वार पासे 1902 मां। तो लखो, स्वामी श्रद्धानंदे ईस्वीसन 1902 मां हरद्वार पासे कांगड़ी गुरुकुल नी स्थापना करी। त्यार पछी जुओ, रामकृष्ण परमहंस नो जन्म क्या थयो हतो? तो के रामकृष्ण परमहंस नो जन्म बंगाळना हुगली जिल्लाना कामरपुकुर गाम। तो लखो, रामकृष्ण परमहंस नो जन्म बंगाळना हुगली जिल्लाना कामरपुकुर गाममां थयो हतो। ત્યાર પછી જુઓ, સ્વામી વિવેકાનંદે લોકોને શું ઉપદેશ આપ્યો હતો? તો કે દુઃખી માનવોની સેવા કરવાનો અને એમાં જ ઈશ્વરના દર્શન કરવાનો। લખો, સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની
सेवा करवानो, अने एमाज ईश्वरना ईश्वरनो साक्षात्कार अथवा तो दर्शन, साक्षात्कार करवानो उपदेश आप्यो। त्यार पछी 16મો प्रश्न छे, स्वामी विवेकानंदे भारतना युवानों पर शी असर करी? तो के भूतकाळ प्रत्ये गौरवनी भावना राखवी अने भविष्य माटे श्रद्धा जन्मावी हती। तो लखो, स्वामी विवेकानंदे भारतना युवानोमां भव्य भूतकाळ प्रत्ये गौरवनी भावना अने भविष्य माटे श्रद्धा जन्मावी। त्यार पछी जुओ, 17મો प्रश्न छे, स्वामी विवेकानंदे भारतीयोने क्यों सूत्र आप्युं? स्वामी विवेकानंदे भारतीयोने क्यों सूत्र आप्युं? तो के उठो जागो अने ध्येय प्राप्ति सुधी मंडिया रहो, ए सूत्र आप्युं हतुं ने। तो चलो लखीए, स्वामी विवेकानंदे भारतीयोने उठो जागो अने ते प्राप्ति सुधी मंडिया रहो सूत्र आप्यु। त्यार पछी जुओ, 18મો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે, ક્યાં અને કોણે કરી હતી? તો કે સ્વામી વિવેકાનંદે કરી હતી અને કોલકાતામાં બેલુર પાસે કરી હતી, અને 1897માં। તો લખો, ઈસવીસન 1897માં કોલકાતા પાસે બેલુરમાં, ક્યાં? બેલુરમાં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી। 19મો પ્રશ્ન, રામકૃષ્ણ મિશને ક્યાં સૂત્રનો અમલ કર્યો? તો મિત્રો, યાદ કરો, રામકૃષ્ણ મિશને જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્રનો અમલ કર્યો। તો લખી આપણે અહીંયા, રામકૃષ્ણ મિશને જન સેવા એ જ પ્રભુ સેવા, પ્રભુ સેવાના સૂત્રનો અમલ કર્યો। ત્યાર પછી જુઓ, 20મા નંબરનો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, કારણ આપો। તો અહીંયા જુઓ કે સ્વામી વિવેકાનંદ છે એને રામકૃષ્ણ મિશનની આશ્રમની સ્થાપના શા માટે કરવી પડી હતી? તો આપણે કારણ લખવાનું છે કે સ્વામી વિવેકાનંદ છે તેમના ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ, એના ઉપદેશ મુજબ માનવ સેવાના કાર્યો કરવા માટે તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી। તો લખો, સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ
તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પરમહંસના ઉપદેશ મુજબ સમાજમાં માનવ સેવાના કાર્યો કરવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ત્યાર પછી જુઓ 21મા નંબરનો પ્રશ્ન છે, 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો કે રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લા છે, તેઓએ બંનેએ સાથે મળી અને પ્રયાસ કરેલો હતો. તો ચાલો લખો, 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટેનો પ્રથમ પ્રયાસ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લા એ કર્યો. ત્યાર પછી જુઓ 22મા નંબરનો પ્રશ્ન છે, સૈયદ અહમદ ખાન અને શરિયતુલ્લાએ કોના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી? તો કે દિલ્હીના શાહ વલ્લી ઉલ્લાહના. તો લખો, સૈયદ અહમદ ખાન અને શરિયતુલ્લાએ દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. ત્યાર પછી જુઓ, અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના ક્યારે, કોણે અને શા માટે કરી હતી? તો કે અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના જે છે એ 1875માં સૈયદ અહમદ ખાને કરી હતી. તો લખો, મુસ્લિમોને અંગ્રેજી કેળવણી આપવા માટે ઈસવીસન 1875માં સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. ત્યાર પછી જુઓ, 24મા નંબરનો પ્રશ્ન છે, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી? તો કે ગુરુદ્વારાઓનો વહીવટ જે છે એને સુધારવા માટે અને એની સારી એવી વ્યવસ્થા કરવા માટે. તો ચાલો લખો, ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા
દૂષણો દૂર કરવા તેમજ ગુરુદ્વારાઓનો વહીવટ સુધારી સારી વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સમિતિની રચના કરવામાં આવી. ત્યાર પછી જુઓ મિત્રો, 25માં નંબરનો પ્રશ્ન છે, અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ શા માટે સ્થાપવામાં આવી? તો કે શીખોને ધાર્મિક અને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કોલેજ અને શાળાઓ સ્થાપવામાં આવી. તો લખો, શીખોને ધાર્મિક અને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ સ્થાપવામાં આવી. ત્યાર પછી જુઓ, 26માં નંબરનો પ્રશ્ન છે, પારસી સમાજમાં ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કોણે કર્યું? તો કે આર કામા અને બહેરામજી મલબારીએ. તો લખો, પારસી સમાજમાં ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કે આર કામા અને બહેરામજી મલબારીએ કર્યું. ત્યાર પછી જુઓ, 27માં નંબરનો પ્રશ્ન છે, સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા? તો કે જ્યોતિબા ફૂલે. તો લખો, સત્યશોધક સમાજના સ્થાપક જ્યોતિબા ફૂલે હતા. ત્યાર પછી જુઓ, 28માં નંબરનો પ્રશ્ન છે, અમૃતલાલ ઠક્કરનો જન્મ ક્યારે ક્યાં થયો હતો? તો કે 1869માં ભાવનગરમાં. તો લખો, અમૃતલાલ ઠક્કરનો જન્મ ઈસવીસન 1869માં ભાવનગરમાં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પહેલું પ્રકરણ છે, ધાર્મિક સામાજિક જાગૃતિ, એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરીએ છીએ. તો તમે સૌ તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે આ જે આપણું પહેલું પાઠ જે છે એ પૂર્ણ કરજો. હવે નેક્સ્ટ સેશનમાં આપણે બીજા પાઠ તરફ આગળ વધીશું. અસ્તુ. જય મહાદેવ.